પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી ઘૂસેલા કરોડો તીડ છેલ્લા બે સપ્તાહથી બનાસકાંઠાને ઘર મોડ્યું છે તેથી થરાદમાં કેમ્પ ઉભો કરી દવા છંટકાર કરવાનો અત્યાધુનિક વાહનો તૈનાત કરાયા છે મુંબઈથી દવાનો વધુ જથ્થો મંગાવવામાં આવ્યો છે મશીનથી દવાનો છંટકાર કરવામાં આવી રહ્યો છે તીડના વધતા આક્રમણને લઈ પાલનપુર કલેક્ટર કચેરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે માહિતી અનુસાર બનાસકાંઠામાં ઉડતી અફવાના આક્રમણને લઈ ખેડૂતો સાથે સરકાર પણ હચમચી ગઈ છે મંગળવારે રાજસ્થાનમાંથી આવેલા વિનાશકારી તીડના ઝુંડે બુધવારે થરાદ તાલુકાના સાત ગામોમાં ખેતી પાકમાં સંપૂર્ણ સફાયો બોલાવી દીધો હતો જેમાં રડકા ગામમાં સૌથી વધુ તીડ ત્રાટક્યા છે બુધવારે સૌથી વધુ ગામોમાં તીડનો આતંક જોવા મળ્યો હતો અને છ હજાર થી પણ વધુ વિસ્તારમાં પાકનો સફાયો બોલાવી દીધો છે થરા તાલુકાના થી વધુ ગામોમાં તીણનું આક્રમણ છે તેમાં પણ રડકા ગામમાં સૌથી વધુ પ્રભાવિત છે ત્યારે રડકા ગામ સહિતના વિસ્તારમાં ટ્રેક્ટર અને જીપો સહિતના અઢાર વાહનો દ્વારા દવાનો છંટકાર કરવામાં આવી રહ્યો છે જ્યારે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયના જોઈન્ટ ડાયરેક્ટર જેપી સિંહ દોડી આવ્યા છે અને કેન્દ્રની ટીમો ઘટના સ્થળે પહોંચી છે તીળના નિયંત્રણ માટે ફાલ્કન મશીનથી પણ દવાનો છંટકાવ શરૂ કરી દેવામાં આવ્યો છે આ મશીનથી માત્ર આઠ જ મિનિટમાં એક એકરમાં દવા છાંટી શકે છે આ દરમિયાન તીડ કંટ્રોલના નિયામક ખેતી નિયામક ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારી ઉપસ્થિત છે થરાદમાં તીડના આતંક સામે અત્યાધુનિક દવા ફેંકવાનું મશીન પહેલીવાર થરાદમાં ઉપયોગમાં કરવામાં આવી રહ્યું છે છે કે ત્રીસ ફૂટ દૂર આઠ ફૂટ ઊંચે દવા ફેંકી શકે છે આવા ત્રણ નવા મશીનો મૂકવામાં આવશે જે એક જ દિવસમાં એકસો વીસ એકર કવર કરી લેશે સોનલ ટોપીવાળા સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા